नमस्कार, स्वागत छे तमारू डी टीवी न्यूज़ मा। हूँ छू तमारी साथे नईम मुंडा। दाहोदना शमशान मा छेल्ला 5 दिवसोथी मृत्यु पामनाराओनी संख्या मा थयो छे वधारो। हॉस्पिटल माथी आवती तमाम डेड बॉडीओ ने कोरोना ना प्रोटोकॉल मुजब अपाय छे अग्निदाह। दाहोद जिल्ला मा पण छेल्ला केटलाय दिवसोथी कोरोना ना केसो नो राफड़ो फाटवा मांड्यो छे, तेवामा मृत्यु आंक पण वधी रह्यो छे। छेल्ला 4-5 दिवसों दरमियान दाहोदना हॉस्पिटलों माथी कोरोना ना कारणे अने अन्य बीमारियों ना कारणे लोको मोटी संख्या में मृत्यु पामे छे अने तमाम डेड बॉडीओ ने कोरोना नी गाइडलाइन मुजब दाहोदना शमशान में अंतिम संस्कार करवामां आवे छे। मारू नाम नरेश छे, आई हूँ शमशान ना चौकीदार से साफ सफाई करूँ छू। अँ कोरोना नी बॉडीओ 8-10 आवी गई छे, बजू हजू आवे छे, एक बे 3-4 दिवस थी आवे छे। सलम रोजे पहले दिवस 7 हती, पछी 8 थई, पछी आजे 10 थई गई छे, हजू 2 आवे छे ने बीजे एमां मोतो मरेला आवे छे, एटले बधी 10-12-13 थई जाय छे। जेमां दाहोदनो आदर्श चेरिटेबल ट्रस्ट, मुस्लिम घाची पंच ट्रस्ट अने स्थानिक काउंसिलर अहमद चांदनी आगेवानीमां तेमनी नवयुवान टीम द्वारा हिंदु समाजना કોઈકનું મૃત્યુ થયું હોય અને તેમને અંતિમ ક્રિયા કરવા માટે પણ હાજર ટ્રસ્ટના લોકો હિન્દુ સમાજના રીતિ રિવાજ મુજબ કોરોનાના પ્રોટોકોલ મુજબ તેમની ડેડ બોડીને અગ્નિદાહ આપે છે। નામ ફિરોઝ ખાન ઉર્ફે મુન્નાભાઈ પઠાણ છે। હું આદર્શ ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રેસિડેન્ટ છું અને અમારે ઘાચી મુસ્લિમ પંચના આગેવાનો સાથે મળી અને અમે કોરોના જેવી રીતના 4-5 દિવસથી કોરોનાની મહામારીના અંદર ડેડ બોડીઓ વધારે આવે છે તેના હિસાબથી અમે શમશાનના અંદર અગ્નિદાહનો કાર્યક્રમ પણ કરીએ છીએ અને કોઈ ગરીબ પેશન્ટ હોય તે લોકોને લાકડાની સહાયા, તેલની સહાયા, જે કંઈ પણ અહીં ગાડી શમશાનમાં લાગતી મદદરૂપ થઈએ છીએ અને કોઈના સગા, કોઈ એવું પેશન્ટ હોય તેને સરકારી દવાખાનામાંથી અહીં ગાડી નથી લાવી શકતા તેને અમે પોતે કીટ પહેરી અને અહીં લાવી અને એને અગ્નિદાહ આપી શકીએ છીએ અને અમારા મુસ્લિમ સમાજને પણ અમે લોકો જેવી રીતના કબ્રસ્તાન સુધી સરકારી દવાખાનાથી લઈ જઈએ છીએ તે ગાડી જીસીબીથી કબર ખોદાઈ અને પીપી કીટ પહેરાઈ અને દફનવિધિ કરીએ છીએ। ત્યારે તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોઈક મુસ્લિમ સમાજમાંથી કોરોનાના કારણે મૃત્યુ પામે તેવા સમયે મુસ્લિમ સમાજની કબ્રસ્તાનમાં જેસીબી વડે કોરોનાની ગાઈડલાઈન મુજબ તેટલો ઊંડો ખાડો કરી અને તેમને પણ તેમના રીતિ રિવાજ મુજબ દફનવિધિ કરવામાં આવે છે। છેલ્લા 5 દિવસથી લઈને અત્યાર સુધીમાં કોરોનાના પ્રોટોકોલ મુજબ દાહોદના મુસ્લિમ સમાજના ટ્રસ્ટના લોકોએ તેમના પરિવારના સભ્યોને સાથે રાખીને હિન્દુ સમાજના 30-35 લોકોને કોરોનાની ગાઈડલાઈન મુજબ તેમની ડેડ બોડીઓને હિન્દુ સમાજના રીતિ રિવાજ મુજબ અગ્નિદાહ આપી ચૂક્યા છે અને અન્ય દાહોદ જિલ્લાના ગામોમાંથી મુસ્લિમ સમાજના લોકો સારવાર દરમિયાન મૃત્યુ પામે ત્યારે તેમને પણ દાહોદ તાલુકાના નગરાળા ગામ ખાતે આવેલા મુસ્લિમ ઘાચી સમાજના સૌથી મોટા કબ્રસ્તાનમાં કોરોનાના પ્રોટોકોલ મુજબ તેમની પણ દફનવિધિ કરાવતા હોય છે। મારું નામ શકીલ છે અને અમારા મુન્નાભાઈ છે, આદર્શ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અને હું મુસ્લિમ ઘાચી પંચનો ટ્રસ્ટી છું। આજે મહામારી ચાલી રહી છે કોવિડ-19ની, એમાં જે કોઈ પણ ડેડ થાય છે મુન્નાભાઈ દવાખાનાથી કબ્રસ્તાન સુધી મુસ્લિમ હોય તો અહીંયા પહોંચાડવાનું કામ કરે છે અને હિન્દુ હોય તો શમશાન સુધી પહોંચાડે છે અને કોઈ આર્થિક રીતે કમજોર હોય એ લોકોને લાકડાની પણ મદદ કરે છે અને અમે લોકો અહીંયા જે કોઈ પણ કબ્રસ્તાનમાં આવે છે ડેડ બોડી એને માન સન્માનપૂર્વક અને કોવિડ-19ના પ્રોટોકોલ મુજબ અમે અહીંયા દફનવિધિ કરીએ છીએ અને અમારી સાથે અમારી સમાજના નવજવાન સાથીઓ પણ જોડાયેલા છે અને એ લોકો ખૂબ મહેનત કરે છે। ડી ટીવી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા માટે લાઇક કરો અમારા ફેસબુક પેજને, સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને ફોલો કરો અમારા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર એકાઉન્ટ।